प्यारे दौड़े ने थाऊ एनी संगी जारे दौड़ू त्या धरती धम धमती हूँ तो दौड़ू त्या धरती धम धमती पहला आपले वादड़ी वरसी जती एनी पाछड़ पड़ू एम सरकी जती भूम पाड़ू त्या धरती धम धमती हूँ तो दौड़ू त्या धरती धम धमती મારા આંગળે મોરલે તો દોડું ત્યાં ધરતી ધમધમતી ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી અમે ભાઈ ને બેન રમ્યા સાત તાળી વીરો ભાગે ત્યાં ધરતી ધમધમતી

તો આખી ધરતી ધમધમી ઉઠે છે કેવી રીતે જેવી રીતે મારા પગમાં ઘૂંઘરૂ ઝૂમઝૂમતી હોય પછી પહેલા ઉડે પતંગિયા રંગ રંગી ત્યારે દોડીને થાઉ એની સંગી પતંગિયા મીન્સ બટરફ્લાય ઓકે બટરફ્લાય કલરફુલ હોય છે ને રંગબિરંગી હોય છે તો એ જ્યારે ઉડે તો એ છોકરી દોડી દોડીને એની સંગી થાય છે એની સાથે રમવા લાગે છે જ્યારે દોડું ત્યાં ધરતી ધમધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી એવી રીતે બોલે પછી પહેલા આપલે વાદળી વરસી જતી એની પાછળ પડું એમ સરકી જતી ઓકે આબલે મીન્સ આકાશમાં સ્કાયમાં વાદળી મીન્સ ક્લાઉડ ઓકે તો શું કહે છે કે આભા આકાશમાં વાદળ વરસી જતી કાળા કાળા વાદળ છાઈ ગયા છે અને વરસાદ જેવું મોસમ થઈ ગયું છે તો આકાશમાં જે વાદળ દેખાય છે તો શું કે એની પાછળ પડું એમ સરકી જતી પકડવા દોડે અને વાદળ સરકી જાય હવા સાથે આગળ વધતું જાય પછી બોલે છે કે ભૂમ પાડું ત્યાં ધરતી ધમધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી હવે રમીએ એટલે ભૂમ તો પાડે ને તો બધા છોકરાઓ ભૂમ પાડે એટલે આખી ધરતી ધમધમી ઉઠે પછી મારે આંગળે મોરલે કળા કરી મને જોવાની કેવી મજા પડે આંગળે મિન્સ ઘરની આગળ મોર છે ને પીકોક એ ડાન્સ કરે છે અને એ જોવાની એને બહુ મજા પડે છે જ્યારે નાચું ત્યાં ધરતી ધમધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી હવે મોરલાને ડાન્સ કરતાં જોઈને છોકરી બી નાચવાનું શરૂ કરી દીધી અને શું કહે છે કે જ્યારે નાચું ત્યાં ધરતી ધમધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી હવે જો ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાડી અમે ભાઈ ને બેન રમ્યા સાત તાળી હવે રમતા રમતા કોણ આવી ગયું ચંદા મામા ઓકે સુરજ દાદા જતા રહ્યા અને ચંદા મામા આવી ગયા ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાડી અને રાત કેવી અજવાડી છે તો અજવાળી રાતમાં ભાઈ અને બેન બંને ભાઈ બેન શું રમે છે સાત તાળી સાત તાળી એક પ્રકાર ગેમ નું નામ છે તો સાત તાળી રમે છે વીરુ ભાગે ત્યાં ધરતી ધમધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી વીરુミス ભાઈ શું કહે છે કે મારો ભાઈ ભાગે ને તો આખી ધરતી ધમધમી ઉઠે તો મજા પડી ને આ ગીત ગાવાની અને સમજવાની ઓકે તો ચલો હવે આગળ આપણે જોઈએ આ જો ચિત્ર છે ચિત્ર તો આપણને ખબર પડી જાય કે ભી આક્તિ છે ત્યાં ચકલીઓ અને બર્ડ્સ ગાના ચૂગે છે પછી નદી છે અને છોકરી રમે છે એકદમ નેચરલ સીન જેવું લાગે છે હે ને હવે જો પેજ નંબર થર્ટી એટ ઉપર રિસેસ પડી ઓકે આપણે સ્કૂલમાં આવતા હોઈએ અને રિસેસ પડે તો બધા છોકરાઓની અલગ અલગ એક્ટિવિટી હોય કોઈ રમે કોઈ દોડે કોઈ વાંચે કોઈ લંચ કરે હે ને એમાં ઘણા બધા નામ છે જે ઘણા બધા એક્ટિવિટ કરે છે જેમ કે એના મેના નમન અમન રેવા દેવ રમા અજય ગગન મગન વેદ અમર ઓકે ઘણા બધા છોકરાઓને અહીંયા નામ આપ્યા છે જે ઘણી બધી એક્ટિવિટી અલગ અલગ કામ કરે છે દિશેષમાં કોઈ વાંચે છે જો કો એના અને મેના શું કરે છે ફૂલ રેકેટ રમે છે પછી નમન અમન વાંચે છે અને રમા એ દોરડા રસી કૂદે છે અને રેવા દોડે છે પછી દેવ છોડવા મતલબ પ્લાન્ટ ને પાણી આપે છે અને અજય ગગન અમર આ શું કરે છે ફૂટબોલ રમે છે હે ને હવે ચર્ચા આપણે ચિત્ર જોઈ લીધા તો શું લખ્યું છે કે ચિત્રના આધારે પ્રશ્ન પૂછો હવે કોણ દોડે છે તો કોણ દોડે છે જો રેવા દોડે છે હે ને ગગન અમન આ બધા દોડે જ છે પછી રમા ક્યાં છે તો રમાને જો રમા रस्सी કૂદે છે ક્યાં આ મેદાનમાં રમા મેદાનમાં रस्सी કૂદે છે કોણ વાંચે છે હવે રીડિંગ કોણ કરે છે જો આ ઝાડ નીચે નમન અને અમન જો નમન અને રમન વાંચે છે નમન અમન વાંચે છે પછી મેના શું કરે છે હવે મેના ક્યાં છે આ રહી મેના જો મેના એના જોડે ફૂલ રેકેટ રમે છે દેવ શું કામ કરે છે હવે દેવ જો દેવ શું કરે છે ઝાડવા પ્લાન્ટ ને પાણી નાખે છે હવે હવે જો મોટા ઝાડ નીચે કોણ છે આ રહ્યું મોટા ઝાડ નીચે કોણ દેખાય છે નમન અમન ઓકે નમન અમન મોટા ઝાડ નીચે છે એ વાંચે છે પછી શાળામાં કેટલા ઓરડા છે હવે ઓરડા મીન્સ રૂમ ઓકે તો આપણે કાઉન્ટ કરીએ શાળામાં કેટલા ઓરડા છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ઓકે તો શાળામાં સિક્સ ઓરડા મીન્સ રૂમ છે કેટલી છોકરીઓ છે તો છોકરીઓ માં તો જો રેવા રમા મેના એના અને હવે આપણે ચાર છોકરીઓ અહીંયા દેખાય છે પછી રમા શું કરે છે ફરીથી રમા જો રમા શું કરે છે રમા દોરડા રસ્સી કૂદે છે પછી તમે રિસેસમાં શું કરો છો હવે તમે જે રિસેસમાં કરતા હોય એ કહી શકો કે તમે લંચ કરો રમો વાતો કરો જે રિસેસમાં તમે કરતા હોય એ કહી દેવાનું તમે કોની સાથે નાસ્તો કરવા બેસો હવે તમે તમારે ફ્રેન્ડ જોડે જ નાસ્તો કરતા હોય પછી તમે કયા કયા ઝાડ જોયા છો તમે જે જે ઝાડ જોયા હોય એનું નામ તમારે કહી દેવાનું હવે આગળ વધીએ હવે જો વાઘની ટુંકી દિશેસમાં આપણે ગીત ગાયા હવે આઈ વાર્તા વાર્તા મીન્સ સ્ટોરી ઓકે સ્ટોરી નો નામ શું છે રાજાનો ન્યાય હવે આપણે સીન જોઈએ તો શું દેખાય છે જંગલ નું સીન દેખાય છે એમાં જીરાફ દેખાય છે હાથી દેખાય છે અને ઘણા બધા પશુ પક્ષીઓ બી અહીંયા હશે અને એક પી પાંજરું દેખાય છે જેમાં એક વાઘ પાંજરામાં છે અને એક માણસ બી દેખાય છે હવે આપણે વાર્તા વાંચીશું અને સમજીશું ઓકે આપણો વાર્તાનું નામ શું છે રાજાનો ન્યાય જંગલનો રાજા કોણ સિંહ ઓકે હવે શું ન્યાય કરે છે આપણને જોવાનું છે હવે આપણી સ્ટોરી સાંભળીએ ધ્યાનથી જો વિલ્સનભાઈ જંગલમાં ફરવા નીકળ્યા આગળ જતા એમણે એક પાંજરું જોયું પાંજરામાં એક વાઘ પુરાયેલો હતો વિલ્સનભાઈ પાંજરાના નજીક ગયા દયા મોઢું કરીને વાઘ વિલ્સનભાઈને વિનંતી કરી ભાઈ મને આ પાંજરામાંથી બહાર કાઢો હવે જો આ કોણ દેખાય છે વિલ્સનભાઈ એ જંગલમાં ફરવા ગયા અને ફરવા ગયા તો ત્યાં શું જોયું કે એક પાંજરામાં વાઘ પુરાયેલો છે હવે આ વાઘે જ્યારે વિલ્સનભાઈ જોયું તો દયા મળું મોઢું કરીને શું કહ્યું કે ભાઈ મને પાંજરામાંથી બહાર કાઢો હવે જો આગળ જણો તો વિલસનભાઈ શું કહે છે પણ તું તો વાઘ છે હું તને બહાર કાઢું તો તું મને ખાઈ જાય હવે વાઘ શું બોલે છે ના રે ભાઈ ના બચાવનારને કોઈ ખાય કોઈ મારે હવે વાઘ એવું બોલે કે ના રે ના ભાઈ તો બચાવનારને કોઈ ના મારે હવે વિલ્સનભાઈ દયાળુ હતા એમણે પાંજરું ખોલ્યું વાઘ બહાર આવ્યો વિલ્સનભાઈને થયું કે ચાલો આજે એક સારું કામ કર્યું હવે વિલસનભાઈએ પાંજરું ખોલી નાખ્યું અને વાઘ બહાર આવ્યો હવે વિલ્સનભાઈ તો બહુ ખુશ થયા કે વાહ વાહ આજે તો હું બહુ સારું કામ કર્યું એમ વિચાર કરીને ખુશ થવા લાગ્યા હવે જો આગળ જોઈએ શું થાય છે હવે પેજ નંબર ફોર્ટી ઉપર જો ઓકે એમાં શું છે હવે વિલ્સનભાઈ આવો વિચારીને ખુશ થાય એ પહેલાં તો વાઘ વિલ્સનભાઈ સામે ઘુરકીયા કરીને કહે મને બહુ ભૂખ લાગી છે હું તને ખાઈ જઈશ વિલ્સનભાઈ ગભરાઈ ગયા બે હાથ જોડીને વાઘને કહે અરે વાઘ ભાઈ મેં તમને પાંજરામાંથી બહાર કાઢ્યા

જે પ્રોમિસ કરે તો કે હું તને નહીં ખાઈ જો પ્રોમિસ તોડે અને શું કહે કે ભલે કયું હશે મને બહુ ભૂખ લાગી અને મારા માં શિકાર શોધવાની શક્તિ નથી અને હું તમને ખાઈ જઈશ હવે શું કરે ત્યાં તો એ સમય કોણ આવ્યું જંગલનો રાજા જંગલનો રાજા કોણ સિંહ ઓકે જંગલનો રાજા સિંહ આવ્યો એટલે વિલ્સન ભાઈએ જંગલના રાજા સિંહને બધી વાત શરૂઆતથી લઈને અંત સુધી બધું કીધું પછી સિંહ શું કહે છે કે આવડો મોટો વાઘ આટલા નાના પાંજરામાં ના આવે આ શક્ય જ નથી ઓકે પછી વાઘ શું કહે છે વાઘે કહ્યું એ બરાબર કહે છે હું પાંજરામાં જ હતો સિંહ કહે એમ હું ના માનું મારે જોવું પડશે એક કામ કર વાઘ તું ફરીથી પાંજરામાં ગોઠવાઈ જા હવે જંગલનો રાજા શું કહે છે કે હું તો એમ ના ના માનું કે તું આટલો મોટો હતો અને આટલા નાના પાંજરામાં ના આવે એક કામ કરતું ફરીથી પાંજરામાં ગોઠવાઈ જાય હવે જંગલનો રાજાએ ઓર્ડર આપ્યો કીધું એટલે જંગલના નિયમ મુજબ તો વાઘ ને કરવું જ પડશે જો જંગલના નિયમ મુજબ સિંહે કહ્યું એટલે વાઘ તડતજ અગાઉની જેમ પાંજરામાં ગયો એ જેવો પાંજરામાં ગયો કે તરત જ સિંહે વિલ્સનભાઈને ઇશારો કર્યો વિલ્સનભાઈ પાંજરું બંધ કરી દીધું ઓકે જ્યારે વાઘ ફરીથી પાંજરામાં ગયો તો સિંહ હે વિલસનભાઈને સારા કર્યો અને વિલસનભાઈએ પાંજરું બંધ કરી દીધું અહીંયા આપણી વાર્તા અહીંયા ફિનિશ થાય છે જોઈએ નો કે વાઘની ટૂંકી રિસેસ ટૂંકા સમય માટે વાઘ બહાર આવે છે અને ફરીથી અંદર પુરાઈ જાય છે એટલે આપણી સ્ટોરીનું નામ શું પડે વાઘની ટૂંકી રિસેસ હવે આપણે આગળ જોઈએ વાતચીત જો વાર્તાની આધારે ચિત્ર પરથી નીચેના જેવા પ્રશ્ન પૂછો હવે વાર્તા તમે સાંભળ્યું ઓકે હવે પ્રશ્નમાં છે કે વાઘને પાંજરામાં કોણ પૂર્યો હશે તો કોણ પૂર્યો વિલ્સન ઓકે તમે વાઘ ક્યાં જોયો છે હવે વાઘ તો આમ તેમ ફરે નહીં આપણે ક્યાં જોઈએ જંગલમાં કે ઝૂમાં જોઈએ હે ને પછી વિલ્સન કેવી રીતે બચી ગયા તો વિલ્સન કેવી રીતે બચ્યા કોણ સિંહ સિંહે જ્યારે કીધું કે એને

અનુસંગિક વાંચન પદ્ધતિ કેમ કે કેવી આપણે આ જે શબ્દ છે પહેલા ધ્યાનથી વાંચવાનું પછી પિક્ચર એક આગબોટ છત્રી કમળ બરણી ઓકે કેટલા શબ્દ છે પછી અનાનસ અને ઓકે ફરીથી જોઈ લો એક આગબાટ આગબોટ છત્રી કમળ બરણી અનાનસ ઓકે હવે આપણે શબ્દો વાંચી લીધા હવે અહીંયા પિક્ચર જોવું શું દેખાય છે બરણી કમળ અનાનસ છત્રી આગબોટ એક ઓકે હવે આ પિક્ચર જોઈને જ્યાં જે શબ્દ લખ્યો હશે ત્યાં તમારે મેચ કરી દેનો જુઓ બરણી તો બરણી થી મેચ કરી દો કમળ તો કમળ જ્યાં લખ્યું છે ત્યાં લાઈને મેચ કરી દો પછી છે આ અનાનસ અનાનસ લાસ્ટમાં છે એ એનાથી મેચ કરો પછી છત્રી છત્રી જ્યાં લખેલું છે મેચ કરો આગબોટ હવે આગબોટથી મેચ કરી નાખો પછી એક સૌથી ઉપર એક લખ્યું છે એવી રીતે તમારે ધ્યાનથી પહેલાં શબ્દ વાંચવાનો અને પછી મેચ કરી દેવાનું હવે જો આગળ જોઈએ આપણે લખાવો લખાવો મીન્સ તમારે આમાં સારી રાઇટિંગમાં લખવાની પ્રેક્ટિસ કરવાની ઓકે આ જે ડોટ ડોટ દેખાય છે ને ક બ અ છ એ આ એ પહેલાં શું જો ડોટ માં છે એ તમારે પેન્સિલથી પ્રોપર ટ્રેસિંગ કરવાનું એના ઉપર ગોઠવાનો પછી જ આ લાઇનિંગમાં સરસ રાઇટિંગમાં લખી દેવાનું ઓકે હવે આ છે વંચાવો અને લખાવો અહીંયા બી ઘણા બધા શબ્દો નાના નાના શબ્દો ગુજરાતીમાં આપ્યા છે પહેલા એ તમારે ધ્યાનથી વાંચવાનું હવે જો મારી સાથે બોલો કામ એક બહેન કાબર આકાર બેકાર વાર અવાજ છાપ ઓકે આ વાંચીને તમારે એની સામે સરસ રાઈટિંગમાં લખી દેવાનું સુંદર અક્ષરે લખી દેવાનું હવે આપણે આગળ વધીએ હવે જો વંચાવો અને લખાવો ઓકે આમાં તમારે શું કરવાનું છે પહેલા જે પિક્ચર આપ્યું છે ને એ ધ્યાનથી જોવાનું પછી આમાં જે લાઇનિંગમાં અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે એ મૂળાક્ષર જોઈને પિક્ચરનું નામ બને એ પ્રમાણે તમારે સર્કલ કરવાનું છે જેમ કે પહેલું પિક્ચર કયું છે કાબરનું ઓકે આ પિક્ચર આને શું કહેવાય કાબર તો પહેલા કામાં સારકર કર્યું પછી બ માં પછી ર માં શું બન્યું કાબર હવે કાબર જે શબ્દ બન્યું એ તમારે આગળ બોક્સમાં લખી દેવાનું પછી છે મગર તો મ ગ ર આમ ગોળ ગોળ કરીને તમારે બોક્સમાં લખી દેવાનું પછી કાન હવે સૌથી પહેલા કાનમાં કામ કરો પછી ન કાન પછી સાબર તો સા બ ર એવી રીતે ક્રમ વાઇઝ તમારે સર્કલ ગોળ કરવાનું અને એ શબ્દ આ બોક્સમાં ખાલી બોક્સમાં લખી દેવાનું પછી નીચે તો અ જ ગ ર પહેલા અ માં જ માં ર રીતે તમારે ક્રમ વાઇસ સર્કલ કે ગોળ કરવાનું પછી શબ્દ લખવાનું નીચે છે કયું પિક્ચર દેખાય છે સારસ નું ઓકે તો સા ર સો એવી રીતે ક્રમ વાઇઝ તમારે ગોળ કરીને શબ્દ બનાવીને તમારે લખી દેવાનું હવે આ તો છે પડી શું કરે છે એ બધું છે તો અહીંયા આપણું ચેપ્ટર નંબર ફિનિશ થાય છે પૂરું થાય છે હવે આ ચેપ્ટર તમારે ધ્યાનથી વાંચીને અને એક્સરસાઇઝ પૂરું કરવાનું ઓકે બાય